બે સિનિયર ચીફ ફિઝિશિયન ડોક્ટર હરદીપ મણિયા અને ડોક્ટર કલ્પેશ ચોપડા એ આપણી સમક્ષ હાજર થયેલ છે. આપણે કોરોના વિશે આપણે શું એમના અનુભવ છે. કિરણ હોસ્પિટલ સુરત ખાતે એમણે લગભગ અત્યારે 2500 થી વધુ પેશન્ટોને તપાસ્યા છે, એડમિટ કરીને એમને ટ્રીટમેન્ટ કરી છે, અને આપણે જો વિચારીએ તો સૌથી સારામાં સારો રિકવરી રેટ કે જે આપણે કહીએ કે દર્દીને એડમિટ કરી અને એના પછી એમને સાજો સમૂહ ઘરે મોકલવાના એવો જે રિકવરી રેટ છે એ સૌથી વધુ આખા ગુજરાતમાં સુરત ખાતે કિરણ હોસ્પિટલમાં છે. તો આપણા જ આ બે એક્સપર્ટ પર્સન છે. આપણે હવે પોસ્ટ કોરોના એટલે કે કોરોના પછીના સમયમાં આપણે શું બાબતોનું આપણે અનુકરણ કરવાનું છે એ માટે થોડીક પ્રશ્નોત્તરી આપણે વિચારીએ છીએ. તો મારો પહેલો પ્રશ્ન કલ્પેશ ચોપડા સર તમને છે કે કોરોનામાં સાજા થયેલા દર્દીઓને કઈ કઈ તકલીફ જોવા મળે છે? જનરલી જે લોકો કોરોનામાંથી જે ડિસ્ચાર્જ થયા છે અને જે લોકોને કોરોનાની માઇનર અસર જોવા મળે છે એ લોકો જનરલી 2-3 વીકની અંદર સાજા થઈ જાય છે. એમને કોઈ પણ પ્રકારની તકલીફ જોવા નથી મળતી. પરંતુ જે લોકોને ઓક્સિજનની જરૂર પડે છે, વેન્ટિલેટરની જરૂર પડે છે, ફેફસામાં 50-60% જેટલું ઇન્વોલ્વમેન્ટ કે તેથી વધારે ઇન્વોલ્વમેન્ટ હોય એ લોકોને જનરલી ઝીણો શ્વાસ ચડવો, ઝીણો તાવ આવવો, ખાંસી રહેવી, નબળાઈ લેવી, શરીરની અંદર સ્ફૂર્તિ અછત થવી, આ બધી રીતના પ્રોબ્લેમ જોવા મળે છે. ઓકે, ફાઇન. તો હરદીપભાઈ મારો તમને પણ એક પ્રશ્ન છે કે ખાસા બધા દર્દીઓ આપણે ટ્રીટ અહીંયા કર્યા છે, ખાસા બધા દર્દીઓ એવા છે કે જે એની કોરોનાની લોંગ ટર્મ સિક્વલીમાં જતા રહેતા હોય છે કે જે ઓક્સિજન ડિપેન્ડન્સી થઈ જતી હોય છે. તો એવા દર્દીઓનું લોંગ ટર્મ પ્રોગ્નોસિસ કેવું હોય છે અને જે લોકો ઓક્સિજન પરથી ક્યાં સુધી રિકવર થઈ શકતા હોય છે આ બાબતે તમારો થોડો પ્રશ્ન આન્સર આપી શકશો સર? પહેલા તો નમસ્કાર મિત્રો, નમસ્કાર મેહુલભાઈ. હું ડૉક્ટર હરદીપ મણિયાર છું. હું ફેફસાનો સ્પેશિયાલિસ્ટ છું. અત્યારે કિરણ હોસ્પિટલ સુરત ખાતે કન્સલ્ટિંગ કરી રહ્યો છું કે કોરોનાના દર્દીઓ રિકવર થયા પછી એ લોકોને ઘણો લાંબો સમય સુધી ઓક્સિજનની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે અથવા તો શું શું બીજા પ્રોબ્લેમ થતા હોય છે, તો એના વિશે હું તમને લોકોને માહિતી આપવા માગું છું. સૌથી પહેલાં કોરોનાના દર્દીઓ 3 પ્રકારના હોઈ શકે. એક એવા દર્દીઓ હોઈ શકે કે જે 2-5-7 દિવસની અંદર રિકવરી થઈ જશે, અને એવા દર્દીઓ અધરવાઇઝ કોઈ વખત હોસ્પિટલમાં 2-3 દિવસ સુધી રોકાણ થયું હોય અથવા તો હોમ આઇસોલેશનમાં ટ્રીટમેન્ટ થયું હોય. એવા દર્દીઓને જ્યાદાતર થોડા દિવસોની ઉધરસ સિવાય બીજો કોઈ પ્રોબ્લેમ થતો હોતો નથી. બીજા દર્દીઓ એવા હોય છે કે જે લોકો હોસ્પિટલમાં એડમિટ થાય છે, જે લોકોને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ રહે છે, પણ હોસ્પિટલની ટ્રીટમેન્ટ સારવારથી અને માર્ગદર્શનથી એ લોકોની રિકવરી 10-15 અથવા તો 3 અઠવાડિયા સુધીમાં થઈ જાય છે. આવા દર્દીઓમાં અમે જોયું છે કે લાંબા ગાળા સુધી 2 મહિના સુધી, તમે નહીં માનશો, ઘણા દર્દીઓને 6 મહિના સુધી પણ નબળાઈ રહેવી, ઉધરસ આવવી, જમવાનું નહીં ભાવવું, વજન ઘટવું, અણગમો રહેવો અને જે શક્તિ હોવી જોઈએ શક્તિ ઓછી રહે તેવા બધી ફરિયાદો રહે છે. અને ત્રીજા ટાઈપના દર્દીઓ કે જે ઘણા સિરિયસ દર્દીઓ હોય છે, જેમને બાયપેપ અથવા તો વેન્ટિલેટરની જરૂર પડી હોય છે અને એમાંથી એ લોકો બહાર નીકળ્યા હોય છે, આવા ટાઈપના દર્દીઓને પણ લાંબા ગાળે ફાઇબ્રોસિસ થવાની શક્યતાઓ રહે છે. તમે કીધું કે ખાસા બધા દર્દીઓને કોરોના પછી અથવા તો કોરોનાની શરૂઆતમાં પણ ખાંસી થતી હોય છે, વારે ઘડી ઉધરસ આવતી રહેતી હોય છે. તો એઝ એ આપણે આવી બધી વસ્તુઓ માટે આપણે કેવી રીતે એડ્રેસ કરવું જોઈએ, લોકોએ ઘરે કેવી રીતે એડ્રેસ કરવું જોઈએ અને ક્યારે એમણે એક ફેફસાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને મળવું જોઈએ? જનરલી જે લોકો કોરોનામાંથી જે ડિસ્ચાર્જ થઈને ઘરે ગયેલા છે એ લોકોને માઇનર ખાંસીમાં તકલીફ રહેતી હોય છે. પરંતુ જે લોકો વેન્ટિલેટર પર હોય છે, જે લોકોને ફેફસામાં વધારે પ્રમાણમાં ફાઇબ્રોસિસ જોવા મળે છે, એ લોકોને ખાંસીનું પ્રમાણ વધારે હોય છે. જે લોકોને માઇનર ખાંસી રહેતી હોય છે એમને જનરલી ઘરે જે ઘરગથ્થુ આપણે ઉપચાર કરીએ છીએ કે ગરમ પાણીનો નાશ લેવો છે, હળદરવાળું દૂધ છે, આદુ છે, આ બધું જે ઘરગથ્થુ આપણે ઉપચાર કરતા હોય છે એ રેગ્યુલર કરતા રહેવા જોઈએ છે. જો તમારી ખાંસીનું પ્રમાણ જો નોર્મલ કરતાં વધે અને જે લોકોને ફેફસામાં વધારે પ્રમાણમાં હોય એમણે રેગ્યુલરલી ફેફસાના ડૉક્ટરને બતાવીને રેગ્યુલરલી ચેકઅપ કરાવીને એ પ્રમાણેની આગળની દવાઓ રેગ્યુલર સારવાર કરવી જોઈએ. ખાસા બધા દર્દીઓને નબળાઈ લાગે છે, થાક લાગે છે, ઓબ્વિયસલી છે
કે ખાસો ટાઈમ એ લોકો હોસ્પિટલમાં વિતાવેલો છે અથવા તો બીમાર રહ્યા છે, તો એમની ફિઝિકલ એક્ટિવિટીઝ ને એ બધું ઓછું થઈ ગયું છે, એમની ફૂડ ઇન્ટેક પણ ઓછું થઈ ગયું છે. સો દર્દીઓની નબળાઈ અને કન્ટિન્યુઅસ થાક લાગવાની કમ્પ્લેન હોય છે, તો એમને હૃદયભાઈ તમે કેવી રીતે એડ્રેસ કરો છો? હા મેહુલભાઈ, અત્યારે આપણે એ જણાવવા માંગીએ છીએ દર્દીઓને, જે લોકોને કોરોના થયો છે અને જે લોકો કોઈ પણ જગ્યાએ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ લીધી છે અને ત્યારબાદ એ લોકો ઘરે ગયા છે, ત્યાર પછી પણ આપણે ઘણા બધા દર્દીઓમાં ઘણા બધા કોમ્પ્લિકેશન જોયા છે. એમાંના ચાર કોમ્પ્લિકેશન સામાન્ય જનતાને જાણવા જરૂરી છે અને એ કોમ્પ્લિકેશન એટલે કે એ પ્રોબ્લેમના લક્ષણો શું છે એ પણ જાણવા ખૂબ જ અગત્યના છે. સૌથી પહેલું કોમ્પ્લિકેશન છે જે અમને લોકોએ દિવાળીના સમયમાં જોયેલું, એ છે ફંગસ ન્યુમોનિયા અથવા તો ફંગલનું ઇન્ફેક્શન, ખાસ કરીને મોઢામાં અને મગજ પર. એમાં દર્દીને કોરોના, આપણે એ દર્દીઓની ચર્ચા કરી રહ્યા છીએ મેહુલભાઈ, જે લોકોએ કોરોનાની ટ્રીટમેન્ટ લઈ હોસ્પિટલથી ડિસ્ચાર્જ લીધેલું છે. હા, એ દર્દીઓને આ જો ફંગલ ઇન્ફેક્શન થાય તો એ લોકોની ઉધરસ મટતી નથી, પાછો ફરીથી તાવ આવવાનું ચાલુ થાય છે અને ખાસ કરીને માથું દુખવાનું ફરિયાદ ખાસા પ્રમાણમાં જોવા મળે છે. તો આવા દર્દીઓએ આવી ફરિયાદ નિગ્લેક્ટ કરવી જોઈએ નહીં, એને નકારવી જોઈએ નહીં. બીજી ફરિયાદ જે બહુ વ્યાપક પ્રમાણમાં જોવા મળી છે એ છે લોહી ઝાડું થઈ જવું. એના કારણે એ લોકોને એમ્બોલિઝમ, જે અમે વર્ડ વાપરીએ છીએ, એટલે કે ફેફસાની નળીઓ ચોકઅપ થઈ જાય છે લોહીના ગઠ્ઠાને કારણે. આવા દર્દીઓના લક્ષણોમાં એમને શ્વાસ ચડવામાં તકલીફ વધી જાય છે. એટલે મિત્રો, તમે સમજો, જે દર્દીઓને રજા આપી ત્યારે એમને શ્વાસની તકલીફ નથી, ઘરે ગયા પછી 3 દિવસ 5 દિવસ 7 દિવસ કે 1 મહિનાની અંદર ગમે ત્યારે પણ જો એમને શ્વાસની તકલીફમાં વધારો થાય તો તાત્કાલિક એમણે ફેફસાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અથવા તો નજીકમાં કોઈ પણ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ત્રીજી કોમન કમ્પ્લેન જોવા મળી છે, ઘણા દર્દીઓને સ્ટ્રોક અથવા તો હાર્ટ એટેક આવ્યો હોય. સ્ટ્રોક મતલબ કે પક્ષઘાતનો હુમલો અને હાર્ટ એટેક મતલબ છાતીમાં દુખાવો. આ કમ્પ્લેન જ્યારે પણ જોવા મળે તમને, જેમ કે સવારે ઉઠે ત્યારે તમારા હાથ અથવા તો શરીરનું કોઈ અંગ છે બરાબર રીતનું કામ કરતું ના હોય, અથવા તો તમે પેન ઉઠાવો અને તમારા હેન્ડરાઇટિંગ છે, તમારા અક્ષરો છે બરાબર રીતના ના થઈ શકે, તમે ચા પકડો અને તમારી રકાબી બરાબર રીતની પકડી ના શકતા હો, અથવા તો તમને છાતીમાં દુખાવો થતો હોય, તો આ બધા લક્ષણો પણ બતાવે છે કે કોરોના પછી શરીરમાં તમને આ બધા લક્ષણોને કારણે કોમ્પ્લિકેશન થઈ શકે છે. માટે મિત્રો, તમને આમાંથી કાંઈ પણ લક્ષણો જોવા મળે તો તમારે તાત્કાલિક નજીકના ડોક્ટરનો અથવા તો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ જેવી હોસ્પિટલના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ફૂડ હેબિટમાં આપણે કેટલો ચેન્જ કરવો જોઈએ? જનરલી જે કોરોનામાંથી જે ડિસ્ચાર્જ થઈ ગયેલા દર્દીઓ છે એમને કોરોના પછી ખૂબ જ નબળાઈ, શરીરની અંદર સ્ફૂર્તિ ખૂબ જ ઠાક લાગે છે, કોઈ પણ સામાન્ય કામ કરો તો પણ શરીરમાં એનર્જી રહેતી નથી. તો આ માટે સ્પેશિયલી જનરલી ફૂડ ઉપર વધારે ધ્યાન આપવા જેવું છે. ખાસ કરીને જે લોકો કોરોનાથી ડિસ્ચાર્જ થયા એ લોકોને જનરલી ડાયટિશિયનને કન્સલ્ટ કરીને ખોરાકની અંદર હાઈ પ્રોટીન ડાયટ છે, વધારે કેલરી વાળો લો ફેટ ડાયટ ઉપયોગ કરવો જોઈએ, અને સાથે સાથે મિનરલ્સ જેવા મિનરલ્સ અને વિટામિન જેવા કે વિટામિન B12, વિટામિન સી, વિટામિન ઇ, ઝિંક છે, કેલ્શિયમ છે, આ બધાનું સપ્લિમેન્ટેશન આપણે ખોરાક સાથે લેવું જોઈએ. અને દરેક બાબતની અંદર જે જનરલી આપણે ડાયટિશિયનના અનુસાર આપણે ખોરાક લેવો જોઈએ. એટલે બેઝિકલી કે આપણે કહીએ કે સંપૂર્ણ ખોરાક લેવો જોઈએ અને એક પૂરક ખોરાક પણ એને લેવો જોઈએ, જેનાથી શરીરમાં રિકવરી જનરલી વધુ આવે. હમણાં જ વાત કરી હરદીપભાઈ કે કમ્પ્લેન હોય છે અથવા તો કોમ્પ્લિકેશન હોય છે કે લોહી કંઠાઈ જાય એવી કમ્પ્લેન હોય છે અથવા તો એવા લક્ષણો આપણને દેખાતા હોય છે, તો આ લોહી ગંઠાઈ ના જાય એની માટે શું કરવું જોઈએ? આપણે એને કેવી રીતે મોનિટર કરવું જોઈએ કે જેનાથી કદાચ આપણને ખબર પડે તો હું એમાં કયા ટેસ્ટ માટે હું વિચારી શકું કે જેનાથી મને ખબર પડે કે લોહી ગંઠાવાની શરૂઆત થઈ છે અથવા તો મારામાં લોહી ગંઠાવાના શક્યતા વધુ હોય છે? મિત્રો, એના માટેની ઘણી બધી ટેસ્ટ આવે છે, પણ જે બહુ કોમનલી યુઝ થયેલી ટેસ્ટ છે અને છેલ્લા 6 મહિનામાં ઘણા બધા લોકોના ટેસ્ટ વિશે માહિતી મળી છે ડોક્ટરો સિવાયના લોકોની વાત કરીએ તો, એ ટેસ્ટનું નામ છે ડી ડાઇમર. એ બ્લડ આપણે કલેક્ટ કરીએ અને બ્લડની અંદર આપણે ડી ડાઇમર નામનું તત્વ જોઈએ છે. આ તત્વ આપણને એ બતાવે છે કે લોહીની અંદર ગંઠાવાની ક્રિયા મહદઅંશે કેટલા પ્રમાણમાં થઈ રહી છે. જો ડી ડાયમરનું લેવલ વધારે હોય તો અંદર લોહીની અંદર લોહી ગંઠાવાની પ્રક્રિયા ઘણા લાંબા ઘણા વધારે પ્રમાણમાં થઈ રહી છે,
એવું આપણે કહી શકીએ। દર્દી તરીકે તમારે લક્ષણો અને કઈ ટેસ્ટ કરાવી જોઈએ આ બંને વિશે માહિતી હોવી જોઈએ। અને લક્ષણોમાં મેં તમને પહેલા જ જણાવ્યું એ મુજબ તમને વધારે પડતો શ્વાસ લાગવો, દર્દી સાજા થઈ ગયા પછી પાછો ફરીથી શ્વાસનો પ્રોબ્લેમ થવો, ઇવન તમારા જે પગ છે એના ગોટલા ચડી જવા, કેમ કે ઘણી વખત અમે જોઈએ છે જેને અમે ટર્મ યુઝ કરીએ છીએ ડીપ વિનસ થ્રોમ્બોસિસ ડીવીટી, એટલે કે પગની નળીઓમાં લોહીના ઘટ્ટા જમા થઈ જવા, એના કારણે તમને પગમાં ગોટલા દુખાવાની ફરિયાદ થશે। આવી કોઈ પણ ફરિયાદ હોય તો તમારે લેબોરેટરીને ડી ડાયમંડ નામની ટેસ્ટ વિશે કરાવી સલાહ ભરેલું છે। લંગ ફાઇબ્રોસિસ એટલે કે લંગ ફેફસામાં જે સ્નાયુઓની જે અવકાશિતા હોય છે કે જેનાથી ફેફસા ફૂલી શકતા હોય છે કે એ લંગ ફાઇબ્રોસિસને લીધે ફૂલી નથી શકતા, તો આ પ્રકારનું કોમ્પ્લિકેશન્સનું જોખમ કયા દર્દીઓને વધારે હોય છે? પહેલા તો ફેફસાનો ફાઇબ્રોસિસ એટલે શું? ફેફસાનો ફાઇબ્રોસિસ એટલે બેઝિકલી એક આપણે સાદી ભાષામાં કહીએ તો ફેફસા સુકાઈ જવા, ફેફસાની અંદરની જે ચામડી છે એ સુકાઈ જવી, અને આ ફાઇબ્રોસિસને કારણે બોડીની અંદર ઓક્સિજનનું લેવલ બોડીમાં પૂરતું જળવાઈ રહેતું નથી, અને આ ફાઇબ્રોસિસ છે એ દર દિવસે કન્ટિન્યુઅસલી પ્રોગ્રેસિવ સ્ટેજમાં હોય છે। પરંતુ જે લોકોના ફેફસા ખૂબ જ વધારે ડેમેજ છે, ખાસ કરીને 40-50% વધારે પ્રમાણમાં ડેમેજ હોય, જે લોકોને કોરોનાના એડમિશન વખતે ઓક્સિજનની જરૂરિયાત પડે, જે લોકો વેન્ટિલેટર ઉપરથી બહાર આવેલા છે, એ લોકોની અંદર આ ફેફસામાં પલ્મોનરી ફાઇબ્રોસિસનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે। આ ફેફસાના પલ્મોનરી ફાઇબ્રોસિસને અટકાવવા માટે જનરલી આપણે શરૂઆતના ભાગમાં તે જે આપણે કોર્ટિકોસ્ટીરોઇડ અને એન્ટીફાઇબ્રોટિક દવાઓ આપણે ચાલુ કરતા હોઈએ છીએ। આમ તો જનરલી આ ફેફસાનું જે ફાઇબ્રોસિસ છે એ સંપૂર્ણપણે આપણે અટકાવી શકાતું નથી, પરંતુ આ બધી દવાઓ જેવી કે એન્ટીફાઇબ્રોટિક દવાઓ જે છે એ કોર્ટિકોસ્ટીરોઇડ છે એ બધું આપણે શરૂઆતના સ્ટેજમાં આપીને બને એટલું મહદ અંશે આપણે ફેફસાનું ફાઇબ્રોસિસ કાબૂમાં રાખી શકાય છે। ફેફસામાં ફાઇબ્રોસિસ થઈ જાય છે અને જેને લીધે આપણને ઓક્સિજન લેવલમાં આપણે એપ્રોપ્રિએટ ઓક્સિજન લેવલ લઈ નથી શકતા, તો આપણે શું એવું કોઈ ઘરગથ્થું અથવા તો એમ જે છે કે સામાન્ય માણસને પલ્સ ઓક્સિમીટર સિવાય એવો કોઈ બીજો કોઈ ટેસ્ટ છે કે જે એ રૂટીન અવસ્થામાં કરે અને એને ખ્યાલ આવે કે હા હવે મારે ડોક્ટરને મળવાની જરૂર છે? કોઈ પણ માણસ છે જ્યારે બેઠા હોય ત્યારે એને એટલો બધો પ્રોબ્લેમ નહીં થશે, જ્યારે એ ચાલશે, જ્યારે એક્ઝર્ટ કરશે, એક્ઝર્ટ મતલબ કે એ થોડો પણ શ્રમ કરશે ત્યારે એ ફેફસા જવાબ આપશે। તો આપણા માટે એક કે બે ટાઈપની એવી ટેસ્ટ છે જે આપણે ઘરે કરી શકીએ છીએ, એટલા માટે ધ્યાનપૂર્વક સાંભળજો તમે। એક ટેસ્ટ છે જેનું નામ છે 6 મિનિટ વોક ટેસ્ટ, સિમ્પલ ટેસ્ટ છે જે તમે ઘરે કરી શકો છો, તમારે માત્ર 6 મિનિટ સુધી ચાલવાનું છે ઘરમાં। તમે જોઈ લો કે તમારા કેટલા મીટરનો રૂમ છે, એ મીટરના રૂમમાં તમે 1 મિનિટ ચાલુ કરીએ અને ત્યાંથી 6 મિનિટ સુધી તમારે ચાલવાનું છે। જો તમે 300-500 મીટર સુધી ચાલી શકતા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી। એના સિવાય બીજી એક ટેસ્ટ છે જેને પીક એક્સપિરેટરી ફ્લો મીટર કહેવામાં આવે છે, જે આપણે ત્યાં મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ છે, અથવા તો આપણે જે કહીએ કે જોરથી ફૂંક મારીને આપણે જોવાનું થાય મશીનમાં કે આપણી તાકાત કેટલી છે, એમાં પણ આપણે 550 અથવા તો 600 પુરુષો માટે અને સ્ત્રીઓ માટે 450 જેટલો ફિગર હોય છે લીટર પર મિનિટનો, એટલાથી જો આપણું તાકાત ઓછી હોય સામાન્ય ભાષામાં તો આપણે ડોક્ટરની સલાહ લેવા માટે જવું જોઈએ। તો આ બે ટેસ્ટ તમારે યાદ રાખવા જરૂરી છે, સિમ્પલ વસ્તુ છે, તમને કોરોના થયો છે, તમને મટી ગયા છે, ત્યાર પછી તમને ડર લાગી રહ્યો છે કે તમને ફાઇબ્રોસિસની શરૂઆત તો નથી થઈ રહી અથવા તો મારા ફેફસા તો નબળા નથી થઈ રહ્યા, એના માટે તમે ઘરે બેઠા શું કરી શકો, તો એના માટેની આ સલાહ છે। પલ્મોનરી રિહેબિલિટેશન એક એવી ટર્મિનોલોજી છે જેનો મતલબ થાય છે કે ફેફસાની કોઈ પણ બીમારી થયા પછી આપણે ફેફસાને પાછા ફરીથી કારગત કરવા માટે શું શું કરી શકીએ, એમાં પ્રાણાયામ છે, યોગા છે, બીજી ઘણી બધી એક્સરસાઇઝ છે, ફેફસાને લગતી એક્સરસાઇઝ છે, આ ઘણી બધી વસ્તુઓ આવે છે અને ઘણો લાંબો વિશાળ સબ્જેક્ટ છે। કિરણ હોસ્પિટલમાં અમે ફેફસાના જે નુકસાન થયેલા દર્દીઓ છે, ખાસ કરીને કોરોનાના દર્દીઓ જે લાંબો સમય સુધી રહેલા છે, તેના માટે રિહેબિલિટેશનનો પ્રોગ્રામ ચલાવીએ છીએ જેમાં એમને પાછા ફરીથી ફેફસા મજબૂત થાય એના માટેના પ્રયત્નો કરીએ છીએ। હવે કોરોનાની વેક્સિન આવી ગઈ છે, આપણે જાણીએ છીએ કે ગવર્નમેન્ટે ફર્સ્ટ ફેઝમાં હેલ્થકેર વર્કર, સેકન્ડ ફેઝમાં ફ્રન્ટલાઇન વર્કર, સિનિયર સિટીઝન વર્કર્સ અને બાકી બધી પ્રજાને આપણે આપતા હોઈએ છીએ અને એ વેક્સિન દરેકે દરેક માણસે લેવી જરૂરી છે હાજરા કાળમાં, પણ આ વેક્સિન સિવાય આપણે બીજી કઈ કઈ વેક્સિન લેવી જોઈએ કે જે કોરોનાના સમયમાં આપણે નોર્મલ આપણે લેતા હોઈએ છીએ, ખાસ કરીને ફેફસાના રોગો માટે?
જનરલી જે લોકો કોરોનામાંથી જ્યારે ડિસ્ચાર્જ થઈ ગયેલા છે એ દર્દીઓ અને એ સિવાયના અન્ય દર્દીઓને જનરલી વર્ષની અંદર એકવાર જે ન્યુમોનિયાની રસી કહેવાય, ન્યુમોકોકલની વેક્સિન અને ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન જે રેગ્યુલરલી નિયમિત રીતે અમે દરેક ફેફસાના દર્દીઓને આપતા હોઈએ છીએ એ વેક્સિન એમને રેગ્યુલરલી લેવી જોઈએ. એટલે કે આપણે એન્યુઅલી જે આપણે ફ્લુ શોટ કહીએ છીએ કે ન્યુમોનિયાની ત્રણ રસી હોય છે કે ન્યુમોકોકલની વેક્સિન, એચ ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન અને ઇન્ફ્લુએન્ઝા વાયરસની વેક્સિન, સો એ ત્રણ વેક્સિન આપણે લેવી જરૂરી છે. હું મારા દર્શકગણ મિત્રોનો પણ આભાર માનીશ અને મારા બંને ડોક્ટર સાથે મિત્રોનો પણ આભાર માનીશ કે એમણે સમય ફાળવ્યો અને આપણને એક પોસ્ટ કોરોના ઇરા માટે આપણને સારું માર્ગદર્શન